नमस्कार, मोरबी अपडेट में आपનું સ્વાગત છે। મોરબીના વોર્ડ નંબર 11 માં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે આમ આદમી પાર્ટીની માંગ। રહીશોને સાથે રાખીને આમ આદમી પાર્ટી મોરબી શહેરની ટીમ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 11 માં આવેલા વિસ્તારની બંધારણીય સુવિધાઓ પૂરી પાડવા મોરબી નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી આપ દ્વારા માંગ કરવામાં આવી છે। अनेक वार पड़तर प्रश्नों अंगे रजूआत करवामां आवी छतां पण कोई योग्य पगला लेवामां आव्या नथी, जेथी आम आदमी पार्टी आ विस्तारना लोकोने साथे राखी जन आंदोलन करशे तेवी चीमकी आपी छे। मोरबी नगरपालिकामां वर्षोथी वोर्ड नंबर 11 मां आवेल रोला रातड़ियानी वाड़ी, कपोरीनी वाड़ी, शियाळनी वाड़ी, पानेलीनी वाड़ी, सांतानी वाड़ी तेमज खांडोलानी वाड़ीमां आश्रे 5000थी ऊपरनी वस्ती धरावे छे। તેઓ હજુ પણ વર્ષોથી ભારત દેશ અને પાલિકા એક્ટ મુજબના બંધારણીય અધિકારોથી વંચિત છે, જેમાં મુખ્યત્વે પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનો વર્ષો જૂનો પ્રશ્ન છે। આ વિસ્તારના રહીશો દ્વારા મોરબી નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી આ પ્રશ્નનો નિકાલ ન આવતા વિસ્તારના રહીશો સાથે આમ આદમી પાર્ટી મોરબી શહેર ટીમ દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી કે કોઈપણ પ્રકારનો વહાલા દોહલાની નીતિથી બહાર આવી લોકોના પ્રશ્નો માટે મદદરૂપ થાઓ, અન્યથા આમ આદમી પાર્ટી આ વિસ્તારના લોકોને સાથે રાખી જન આંદોલન કરશે તેવો આવેદનપત્રમાં જણાવેલ છે। આ સમયે આમ આદમી પાર્ટી પ્રમુખ મુકેશ હડિયાલ, ઉપપ્રમુખ અરવિંદ ગઢવી, રાજેન્દ્રસિંહ ઝાલા, શહેર મંત્રી વિશાલ દવે, મહિલા પ્રમુખ અલ્પાબેન કક્કડ, લઘુમતી સેલ પ્રમુખ કરીમ જામ, યુવા ટીમમાંથી હુસેન શામદા, વોર્ડ નંબર 11ના પ્રમુખ પ્રફુલભાઈ નકુમ તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વાડી વિસ્તારમાં રોડ, ભૂગર્ભ ગટર અને એના રસ્તા બાબતે આવેદન આપ્યું છે। જે તે કઈ સમયે કોઈ પણ રસ્તાની વ્યવસ્થા નહોતી એટલે અમે સામતાણીની વાડી, કપોરીની વાડી, શિયાળની વાડી, પાનેલીની વાડી આ બધી વાડી વિસ્તાર જોડે રહી અને રોલા રાતડિયાની વાડી બધા જોડે રહી અને આમ આદમી પાર્ટી તરફથી આવેદન આપ્યું છે। જે તે કઈ સમયથી કે અમારું કામ સરળથી થઈ જાય એ માટે અમે આવેદન આપ્યું છે મોરબી શહેર ટીમે। આપ કઈ વાડીમાંથી આવો છો ને શું શું તકલીફ છે આપને ત્યાં? ગોલા રાતડિયાની વાડીએથી આવું છું ને અમારી વાડી વિસ્તારમાં કોઈ પણ પ્રકારની નગરપાલિકાની સુવિધા મળતી જ નથી અત્યાર સુધીમાં, અને હજી પણ નથી કંઈ મળતી, એટલા માટે ત્યાં આવ્યો છું। નગરપાલિકામાં કેટલા સમયથી આપ છો? અંદાજીત દશક વર્ષ થયા છે નગરપાલિકા।